सब्सक्राइब करो आ चैनल ने। चार चार माणसो रहे छे आ घर मां, छताय मारा सिवाय કોઈને કઈ પડી છે? સવાર થી અત્યાર સુધી માં 10મી વાર ફોન કરતી હોઈશ, પણ છે કોઈ અસર? તને કહું છું, તું એ શું દીકરી થઈ નામ ઢગાની જેમ સોફા પર પડી છે? તને કઈ પડી છે? તો બા બાપ દીકરી થી મમ્મા પપ્પા ફોન પર ના આવે એટલે ગુસ્સો મારા પર કાઢવાનો? તો ગુસ્સે તો થાઉસ ને, કઈ કઈ ને મારી જીભના કૂચા વળી ગયા કે બેન તારા ભાઈ નું આજે રિઝલ્ટ આવ્યું છે તો પપ્પા ને કોર્ટ માં ફોન કરીને જણાવ, પણ ના માને તો શિવાની નહીં। જોયું, પાછી લાઈન કટ કરી નાખી। તું ફોન કરશે તો તારા પપ્પા તરત જ ફોન પર આવશે એની ખબર છે ને તને? એટલે કર ને મારા બાપ ફોન કર। લો રડતા તને પિયરિયા સામે મળ્યા। આવી ગયા તમે મધુભાઈ? હા, તમારા મિત્રનો આવવાનો ટાઈમ થયો ત્યારે તમે પધાર્યા, અને એ પણ એમને ક્લબ પર લઈ જવા। અરે એને ક્લબ પર લઈ જવા નથી આવ્યો, તો એને તો આજે અલ્ટિમેટમ આપવા આવ્યો છું। શાનું અલ્ટિમેટમ? તમારા એને કહી દેજો, જો આમને આમ જ કર્યા કર્યું ને તો મારે એનો સંબંધ કટ, ખલાસ, ફાઇનલ જજમેન્ટ છે આપણું। આજે તો હું પણ એમને જજમેન્ટ આપી જ દેવાની છું। અંકલ, આજે બધાને રિમાન્ડ પર લેવાનો હુકમ આપનાર જજ પોતાના જ ઘરમાં રિમાન્ડ પર છે। તું તો છે એક અક્ષર બોલતી જ નહીં, એક નંબરની પપ્પાની ચમચી છે તું। અરે પપ્પાનો વાગ ગુનો શું છે તો કહો। નહીં ભાભી, પેલા તમે કહો શું થયું? અરે શું વાત કરું મધુભાઈ, મારા જયનું આજે રિઝલ્ટ આવી ગયું। અરે ફાઇનલ યરમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેરિટમાં આવ્યો છે મારો જય। હું હરક પદુડી ક્યારની એમને મોબાઈલ પર ફોન કરે રાખું છું, પણ ભાઈ સાહેબ ફોન પર આવવાનું નામ નથી લેતા। તમે એક ભૂલ કરી, અરે આ એના પપ્પાની ચમચીને કહ્યું હોત તો તરત જ ફોન કરીને એને બોલાવી લેત ને। પણ એ કરે તો ને? જો કે આજે આ ફોન કરત ને તો આના ફોનથી પણ ન આવત। હું ફોન કરું અને પપ્પા ફોન પર ના આવે? હાસ તો, અરે દોડતા ઘરે આવે। અરે દોડતા શું, એક વાર એમને ફોન પર તો બોલાવી જો। લાગી શરત? લાગી શરત કેટલાની? રોજ એક કેક ભરી તારી મમ્મી તરફથી। ઓલ રાઈટ, હું હમણાં જ પપ્પાને ફોન કરીને કહું છું કે પપ્પાને મેસેજ આપો, શિવાની બીમાર થઈ ગઈ છે અને એને ડોક્ટર પાસે લઈ ગયા છે। મા બાપની લાગણીના લેખા કે પારખા ક્યારે નહીં કરવાના બેટા। પપ્પા એ હું સોરી, ક્યારે પણ મા બાપના પ્રેમની પરીક્ષા નહીં કરવાની, સમજી? દીકરી પર આટલી બધી માયા ના રખાય, કાલે ઉઠીને પરણીને સાસરે જશે ત્યારે શું કરશો? અરે બે એના માટે એવું સાસરું શોધીશ કે જે ફૂલની જેમ સચવાય। હું તમને છોડીને ક્યાંય નથી જવાનો। અરે બેટા, કોની તાકાત છે કે તારી મરજી વિના મને કોઈ તરાથી દૂર કરે? તને ક્યાંય નહીં જવા દઉં। જોયું મધુભાઈ, આવતાની સાથે બાપ દીકરીનું શરૂ થઈ ગયું। ઘરમાં એક બૈરી છે, એક દીકરો છે, એ તો યાદ છે ને? અરે પ્રભા દેવી, આ જમાનામાં છે ને દીકરી જ મા બાપને ખપ લાગે, બાકી દીકરા તો પોતપોતાની માનીતી લઈને ઉડી જશે, ખબર નહીં પડે, રહી જશો એકલા ને એકલા। બસ બસ હવે બહુ થયું, પેલા જયનું શું રિઝલ્ટ આવ્યું છે એ પણ નહીં પૂછો ભાઈ। મને ખબર છે કે તમને કેવી રીતે ખબર પડી? મને વિશ્વાસ છે મારા દીકરા પર, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે ને પપ્પા। ફર્સ્ટ ક્લાસ નહીં, ભાઈ મેરિટમાં આવ્યો છે। અરે તારી માં એના ભણતી વખતે જોડે કટકટ ન કર્યા કરતા યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો હોત। હવે હું કરતી હતી એ કટકટ નહોતી, કાળજી હતી। એકદમ બરાબર, હવે જસ્ટિસ અધિકારી, હવે તમે એમ કહો પાર્ટી ક્યારે આપો છો? શેની પાર્ટી ભાઈ? અરે ભાઈ, દીકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો ને એની પાર્ટી નહીં આપવાની? તમે પાર્ટી શાની? મને જય કરી છે, સિદ્ધિ એને મળી છે, પાર્ટી હું શું કામ આપું ભાઈ? પાર્ટી તો આપવી જ પડશે, યસ યસ। અને જુઓ, જઈને સારી જોબ મળે ને એ માટે તમારે રેકમેન્ડ પણ કરવાનો, એમાં પાછા તમારા સિદ્ધાંતના પૂછડે લટકી ના પડતા। નહીં પ્રભા, જય જે કંઈ પણ મેળવશે એના મેરિટ પર મેળવશે, મને વિશ્વાસ છે જય માં। અને હવે બીજી વાત, જઈને સારી જોબ મળે ને એટલે એને કોઈ સારી જગ્યાએ સારી છોકરી જોડે રંગે ચંગે પરણાવી દેવાનો, એમાં કોઈ કચાશ નથી રાખવાની। આ બીજી વાતમાં ત્રણ વાત આવી ગઈ, બોલો, પહેલી બે કબૂલ, ત્રીજી માટે ઓબ્જેક્શન। એટલે? નહીં, એટલે જઈને સારી રીતે પરણાવવાનો કબૂલ, સારી છોકરી સાથે પરણાવવાનો એ કબૂલ, આ રંગે ચંગે પરણાવવાનો એને માટે મારું ઓબ્જેક્શન છે ભાઈ। ઓબ્જેક્શન ઓવરરુલ, કરેક્ટ, આઈ સપોર્ટ યોર જજમેન્ટ ભાભી। ઓકે ઓકે, મારા સિદ્ધાંતોની લક્ષ્મણ રેખે ઓળંગ્યા વગર મારાથી થઈ શકે બધા તમારા બધાના ઓરતા પૂરા કરવાનો પ્રયત્ન કરીશ, બસ। હા મમ્મી। અરે જય બેટા, આવી ગયો તું, અમે ક્યારના તારી રાહ જોતા હતા। અરે ટીવી વાળા પણ તારો ઇન્ટરવ્યુ લેવા માટે આવી ગયા છે। એક મિનિટ પ્રિયા, તું બહાર કેમ ઊભી છે? અંદર આવ ને, કમ મમ,
આ પ્રિયા છે, માય મોમ, માય ડેડ. અમે લોકો હમણાં જ કોર્ટમાં સિવિલ મેરેજ કર્યા છે. પગેલા મધુ, બહુ સરસ બિઝનેસ ચાલે છે હે જયનો? એમ એમ એમ. અરે ઓફિસ પણ સરસ લીધી છે, ડેકોરેટ પણ બહુ સરસ કરી છે. અરે વાહ, પણ તું એનો હિસાબ કિતાબ તો બરાબર રાખે છે ને? શેનો હિસાબ કિતાબ? એને જે પૈસા આપ્યા છે. અરે ભાઈ, બિઝનેસ માટે મેં એને પૈસા આપ્યા, હિસાબ કિતાબ એ રાખે, મારે શું કામ રાખવાનો? હા, અરે ભાઈ, એને મને પ્રોમિસ આપ્યું છે કે એક વર્ષની અંદર મારા બધા પૈસા પરત કરી દેશે. શું વાત કરે, એક વર્ષની અંદર? એક વર્ષની અંદર. ગઈકાલે મને 50,000 નો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ નો ચેક પણ આપી દીધો. બોલ, શું વાત છે યાર, કેમિકલ ના ધંધામાં એક સુખ છે, તરત રિટર્ન શરૂ થઈ જાય. ખરેખર યાર, ખરેખર. પણ એટલે આમ શું છે, આજના છોકરાઓ હોશિયાર તો ખરા. આપણે રે મૂળમાં વકીલ ને, વેમી ને ચીકણા, દરેક વાતમાં ખણખોદ કર્યા કરીએ. અરે ભાઈ, મેં પણ જઈને પૂછ્યું કે આમ કેમિકલના બિઝનેસમાં આટલો ક્વિક રિટર્ન હોય? એટલે કે પપ્પા, તમે અત્યાર સુધી કલમ ચલાવી છે, સ્ટિયરિંગ ચલાવશો ને હવે, ત્યારે ખ્યાલ આવશે. બોલ, એક વાત તો છે, સમજ. સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ મિસ્ટર જય અધિકારીનું ઘર આ જ છે ને? ઇન્સ્પેક્ટર, ઘર મારું એટલે કે સમર્થ અધિકારીનું છે. જય મારો દીકરો છે. તમે જસ્ટિસ સમર્થ અધિકારી તો નહીં? યુ આર રાઈટ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સોરી સર, પણ મારી પાસે મિસ્ટર જય અધિકારીનું અરેસ્ટ વોરન્ટ છે. અરેસ્ટ વોરન્ટ? ચાર્જ શું છે? સ્મગલિંગ. સ્મગલિંગનો માલ લઈ જતી ટ્રકને અમે જપ્ત કરી છે સર. ના, ખોટું છે પપ્પા, સદંતર ખોટું છે. મારો દીકરો આવો કરે જ નહીં. ઓફિસર, તમારે કઈ ભૂલ થતી એવું લાગે છે, કોઈએ જઈને ફસાવવા માટે આ કાવતરું કર્યું હશે. તમે કોણ? હું એડવોકેટ મધુસૂદન શાહ, હું અધિકારી સાહેબનો મિત્ર છું. હા, અંકલ સાચું કહે છે સર. એક્ચ્યુઅલી પપ્પા, કોઈએ મારા નામે માલ ખરીદ્યો હશે, કાં તો મારા નામે કન્સાઇનમેન્ટ મોકલ્યું હશે, મને ફસાવવામાં આવ્યો છે. હું નિર્દોષ છું, કાંઈ નથી જાણતો. અરે, હજી સુધી તો બિઝનેસથી આટી ઘૂટી નથી જાણતો આ છોકરો. અને હા 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 પપ્પા, હું સાચે કાંઈ નથી જાણતો. ઇગ્નોરન્સ ઇઝ નોટ એક્સક્યુઝ. જય, તારી પાસે કોઈ પૂરતા પુરાવા છે? તું નિર્દોષ છે સાબિત કરતા. એટલે એનું કોઈ બિલ, એનું કોઈ ચલણ? પપ્પા, બિલ અને ચલણ તો પાર્ટી પાસે હોય ને. ધેટ મીન્સ કે તારી પાસે પુરાવા નથી. હા, તું કઈ રીતે તારી જાતે નિર્દોષ સાબિત કરી શકીશ? મારી પાસે પુરાવા નથી. હું માનું છું કે મારો વાંક છે, પણ પપ્પા, આમાં મને ફસાવવામાં આવ્યો છે, હું નિર્દોષ છું. હું પુરવાર કરીશ. આઈ એમ સોરી બેટા, પણ તારે અત્યારે એમની સાથે જવું તો પડશે. અરે, મેં કોઈ ગુનો નથી કર્યો યાર. હું બધા કરતો હોય છે આવું સ્મગલિંગ. ધંધામાં હું એકલો નથી આવો પપ્પા, ઘણા લોકો આવું કરતા હોય છે. ઓકે, જાણતો હતો કે તારી ટ્રકમાં દાણચોરીનો માલ છે? ધેટ મીન્સ કે તું ગુનેગાર છે. સમર્થ, તું ભૂલી જાય છે, હવે તારે કાયદાની રખેવાળી કરવાની જરૂર નથી, હવે તું નિવૃત્ત થઈ ગયો છે. મધુ, રાજીનામું મેં મારી નોકરીનું આપ્યું છે, મારી પ્રામાણિકતાનું નહીં. ઓફિસર, યુ કેન ટેક ઇટ. નહીં પપ્પા, પ્લીઝ પપ્પા, હું પ્રોમિસ કર, નહીં. મધુ, પેલો અનિકેત તને યાદ છે? કોણ અનિકેત? અનિકેત જોશી યાદ છે? હું એને ભણવાના પૈસા આપતો હતો. યાદ છે? પેલા ઘણી વાર અહીંયા આવતો હતો અને ત્યારે હું એને મદદ કરતો હતો. આજે તો સાંભળ્યું છે કે બહુ મોટો માણસ થઈ ગયો છે. મને થોડો વખત પહેલા કહેતો હતો કે સર, કંઈ પણ કામ હોય તો કહેજો. મને લાગે છે કે એ મને ના નહીં પાડે. મધુ, તું કંઈ પણ કરે એનો પત્તો લગાડ કે ક્યાં રહે છે. હું એને મળવા માંગુ છું, હું એની પાસે પૈસા માંગીશ. મને વિશ્વાસ છે મધુ કે એ ક્યારે ના નહીં પાડે. આજે જ, આજે જ પત્તો લગાવું છું. હલો, હા, શિવાનીનું. હા, કોણ? હા, એક મિનિટ. શિવાની, તારી ફ્રેન્ડ તેજલનો ફોન છે બેટા. અરે શિવાની, શું થયું? શિવાની, શિવાની, શું થયું? શિવાની, શું થયું? માય ગોડ, અરે અરે, જેલ પી લીધું. ડોક્ટરને ફોન કર, બધું ડોક્ટરને ફોન કર. શિવાની, શિવાની, શિવાની બેટા, આ શું કર્યું? શિવાની બેટા, બેટા હલો, બેટા, શિવાની, શિવાની, શિવાની બેટા, શિવાની. એ પ્રભા, પણ મને એમ લાગે છે કે ઘર વેચતા પહેલા આપણે થોડા ફોટા પાડી લઈએ, આમ એક એક દિવાલના, એક એક ખૂણાના.
જણા તો કિચનમાં રાતિયો ત્યાંથી લઈને આલ્બમ જોતા હે ના, એ મારા તું પાડજે તારા હું પાડીશ અને આપણા બંનેલા કોણ પાડશે? હા મધુ પાડશે. સંભાળીને પ્રભા, મેં તને કહું ને કે તું કામ નહીં કર. મને કઈ નહીં થાય. મધુભાઈ, હું તમારા માટે ચા બનાવી. પણ તમે ચિંતા નહીં કરો, ચા બનાવતા હું ખરી નહીં પડું. જો 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 મધુ કેવું બોલે છે, કેવું બોલે છે, માનતી જ નથી. બસ હવે તો મેં નક્કી કર્યું છે, ઓપરેશન કરાવી જ નાખવું છે. હવે એને વાત કરી. હું એને સાથે જ લઈને આવ્યો છું. જય આવ્યો છે, મારો દીકરો જય આવ્યો છે. પ્રભા, અરે જય, પ્રભા, જય બેટા, બહાર કેમ ઊભો છે? અંદર આવને પ્રભા. એક અક્ષર પણ તમારે બોલવાનો નથી. જય બેટા, બહાર કેમ ઊભો છે? અંદર આવને બેટા, અંદર આવ. આ બેટા, અમે કે પારકા થોડા છીએ. જય, કેમ છે બેટા તું? કેમ છે પ્રિયા? કેમ છે પ્રિયાના પપ્પા? બેટા, તમને લોકોને કઈ તકલીફ તો નથી ને બેટા? મને પગે લાગ્યો, તારા પપ્પાને પગે લાગ્યો. હેલો મિસ્ટર અધિકારી, તું તારા પપ્પા સાથે આ રીતે વાત કરે છે? શું કહીને બોલો? અધિકારી સાહેબ કહું, જસ્ટિસ અધિકારી કહું, કે પછી કાયદાના રખેવાળ ન્યાયાધીશ અધિકારી સાહેબ કહીને બોલો. એક ગુનેગાર બીજું શું કહીને બોલાવી શકે? નહીં, એવું નથી. જય, હવે તું આવી જ ગયો છે તો જાતે નથી આવ્યો. એ ગુનેગાર દીકરાની ગરજ પડી છે ને, એટલે બોલાવવામાં આવ્યો છે. મને બોલાવ્યો છે, સાચું કે છે? મેં બોલાવ્યો છે, મેં એને અહીંયા બોલાવવાનું કહું તું. મેં તને મને બતું કે તમે બાપ દીકરા બની જવા સામ. મેં તને માત્ર એની સહી લેવાનું કહું હતું ને. સહી? શેની સહી? કોની સહી? આબરૂદાર માણસ પાસે તારી સર્જરીના પૈસા નથી મમ્મી, એટલા માટે બાપ દાદાની આબરૂને વેચવા નીકળ્યા છે. અને આબરૂના લીલામમાં એમને આ ગુનેગાર દીકરાની ગરજ પડી છે. હા હા મિસ્ટર અધિકારી, મારી પાવર ઓફ અટર્ની એમની ફેવરમાં જોઈએ છે એમને, જેથી કરીને બાપ દાદાની આબરૂના એ જાહેરમાં જ ચિત્રા ઉડાવી છે. જય, ભાભીની ઓપન હાર્ટ સર્જરી માટે પૈ આમ મમ્મી, મમ્મી હું તારી સર્જરી કરાવીશ, હું તારી સારવાર લઈશ, હું તને લેવા જ આવ્યો છું. મમ્મી તું મારી સાથે ચાલ, હું તારું ધ્યાન રાખીશ, પ્લીઝ ચાલ મારી સાથે. ના, એ શક્ય નથી. આમને છોડીને હું તારી સાથે ના આવી શકું. તમે લોકો પણ ધ્યાનથી સાંભળી લો, આજ પછી તમારી માટે મારી પાસે કોઈ પૈસા નથી, કોઈ સમય નથી, આપણો કોઈ સંબંધ નથી. મારી અટક બદલાવી નાખી છે. હવે હું જય અધિકારી તરીકે નહીં, જય કુમાર તરીકે ઓળખાઉં છું. મિલકતમાં જે મારો હક બને છે, એટલા જ માટે કહું છું તમને કે મારી આ પૂર્વજની મિલકત વેચવાનો તમને કોઈ હક, કોઈ પાવર નથી આપતો. તમને એને વેચવાની તમે કોશિશ કરી છે ને મિસ્ટર અધિકારી, મારી કાયદાની ભાષામાં એનો પણ જવાબ છે. પ્રભા,
તારા માટે હું એકવાર ફરી એકવાર મારી કારકિર્દીની શરૂઆત કરીશ. લાવ મધુ, મારો કાળો કોટ લાવ. યોર ઓનર, આઈ એમ એડવોકેટ સમર્થ અધિકારી અપીયરિંગ ઇન સરલા મર્ડર કેસ ઓન બિહાફ ઓફ મિસ્ટર સુનિલ સંઘવી. યોર ઓનર, મારા સંઘવી સમાજના અતિ પ્રતિષ્ઠિત અને સજ્જન માણસ છે. અનેક માનવીઓની જિંદગી એમણે બચાવી છે. એ કોઈનું ખૂન શા માટે કરે? યોર ઓનર, મારા અસીલ વતી એમનો બચાવ કરું છું અને કોર્ટ અપીલ કરું છું કે મારા અસીલ નિર્દોષ છે. એમને આ સજામાંથી મુક્ત કરે, એમને આ સજામાંથી મુક્ત કરે, એમને આ સજામાંથી મુક્ત કરે. દીકરાએ મારેલો ડંખ હજી ભૂલ્યા નથી. પ્રભા, ભૂતકાળ એક એવું શબ્દ છે જેનું આયુષ્ય દિવસે દિવસે વધતું જ જાય છે. તમે આજે પાર્ટી રાખી છે? મધુભાઈએ મને કહ્યું ત્યારે મને ખબર પડી. હા, તમે આજે પાર્ટી કેન્સલ કરી નાખો. શું કામ? પણ આજે પાર્ટી કેવી રીતે શક્ય છે? શું કામ શક્ય નથી? અરે જૈના સસરા, એટલે કે આપણા વેવાઈ ગુજરી ગયા છે ને, તમે પાર્ટી આપો તો કેટલું ખરાબ લાગે. એટલા માટે તો પાર્ટી રાખી છે. હું તમને પાર્ટી નહીં આપવા દઉં. તમે સિદ્ધાર્થને, એટલે કે જૈના સાળાને ફોન કરીને આશ્વાસનના બે શબ્દો તો કહો. ભલે દીકરા સાથે આપણે સંબંધ ન હોય, પણ એથી સમાજના વ્યવહાર થોડા ચૂકી જવાય છે. કોર્સ, અને તારા કહેવા મુજબ તો વ્યવહાર પણ ઓછો છો નહીં. રાઈટ, મારે સિદ્ધાર્થને ફોન કરીને કહેવું તો પડે જ. હેલો સિદ્ધાર્થ, અધિકારી. હા ભાઈ, મને હમણાં સમાચાર મળ્યા કે તારા પિતાશ્રીનું અવસાન થયું. બહુ ખોટું થયું. તો કે આમ જોવા જાવ તો એક રીતે તો સારું જ થયું ને. હા, તારા પિતા હયાત હતા ત્યાં સુધી દીકરી જમાઈ પાછળ બહુ પૈસા લૂંટાવે રાખે. મને ખબર છે તને નહોતું ગમતું. તો હવે તને એક બીજા પણ સમાચાર આપી દઉં. તારા બને વિના ઘણા બધા પૈસા ઇન્ડિયામાં સલવાયેલા. હા, એટલે મામલો લગભગ 40-50 કરોડ સુધી પહોંચ્યો છે. નહીં નહીં, ડોન્ટ વરી, મારી મરજી વિના આ દેશનો કોઈ વકીલ એનો કેસ હાથમાં નહીં લે. હા, તારી વસૂલાત હું કરાવી આપીશ. શરત એટલી, આજ પછી તારા તરફથી એને એક પણ રૂપિયાની મદદ મળવી જોઈએ નહીં. અધિકારી સાહેબ કહેવાનું, એડવોકેટ મિસ્ટર અધિકારી કહેવાનું, અન્ડરસ્ટુડ? પપ્પા, ગઈકાલે તમારી ઓફિસે ગયેલો, પણ મધુ અમને કહી દે કે એપોઇન્ટમેન્ટ વગર હું કોઈને મળતો નથી. અરે આ તમે શું કહો છો? આ લોકો આપણને મળવા આવ્યા છે. એમને પણ બધાને મળવું એવું જરૂરી છે? પ્રભા, દીકરા તરીકે નહીં પણ એક ક્લાયન્ટ તરીકે તો મળી શકો ને. ક્લાયન્ટ? બેંગ્લોર ને એક પ્રતિષ્ઠિત આગેવાન બિલ્ડર જયકુમાર મારા ક્લાયન્ટ? બાપ દાદાનું ઘર વેચીને સમાજમાં બે આબરૂ થવા નીકળેલા માણસના ક્લાયન્ટ? પપ્પા, ક્લાયન્ટ બનીને આવે છે તો ક્લાયન્ટની હસ્યથી વાત કરો. ભાઈ દવે, વકીલાતના ધંધામાં એવો કોઈ નિયમ નથી. જે કોઈ ત્રાહિત માણસ આવે એનો કેસ વકીલે લડવો. તમારે મને જે કહેવું હોય તમે કહી શકો છો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ પ્લીઝ અમને મદદ કરો. જે તરફ ક્યાંય ના નહીં રહીએ. પ્લીઝ ફોર ગોડ સેક અમને બચાવી લો. આમ અચાનક શું થઈ ગયું બેટા? મમ્મી, મમ્મી મારી જીવનભરની મૂડી રોકીને જે જમીન ખરીદી તેના પર ગુંડાઓએ ઝૂંપડા ઉભા કરી નાખ્યા છે. હું બરબાદ થઈ ગયો છું મમ્મી, બરબાદ થઈ ગયો છું. એને કુદરતનો ન્યાય કહેવાય જયકુમાર. કોઈ આપણી જીવનભરની મૂડી ડૂબાડે ત્યારે શું વેદના થાય, હવે સમજાવ્યું તમને? મમ્મી, મમ્મી પ્લીઝ અમને સમજાવો ને. હું દેવામાં ડૂબી ગયો છું. બા, માર્કેટમાંથી જેની જેની પાસેથી મેં પૈસા ઉધાર લીધા, તે લોકો બધા જ મારી સામે કોર્ટે ગયા છે. કેમ, સસરાની ગંગોત્રી સુકાઈ ગઈ? જાજીના ડેથ પછી બ્રધરે પણ હેલ્પ કરવાની ના પાડી દીધી. અમે શું કરીએ, ક્યાં જઈએ? હા, એ પ્રોબ્લેમ ખરો. આ ઉંમરે તમને કોઈ વૃદ્ધાશ્રમમાં પણ ના રાખ્યા. જુવાન છો એટલે સડક પર ભીખ પણ ન મળે. મને મને જે સજા કરવી એ કરી લેજો પપ્પા, પણ પ્લીઝ મારો કેસ હાથમાં લ્યો, મને મદદ કરો.
એ ઝૂંપડા હટાવવામાં મારી મારી મદદ કરો તો જ હું બચી શકીશ. ને તમે જો મારી પડખે ઊભા હશો ને તો મારા લેણદારોને પણ મારા પ્રોજેક્ટમાં વિશ્વાસ આવશે. પપ્પા પ્લીઝ પ્લીઝ મને મદદ કરો. વકીલાત એ મારો બિઝનેસ છે જયકુમાર, સદાવ્રત નથી. મારી ફી ચૂકવવાની ત્રેવડ છે તમારી, હેસિયત છે તમારી આ દેશના એક ટોપ મોસ્ટ લોયર મિસ્ટર અધિકારીને રોકવાની. હું તમારી ફીસ આપવા તૈયાર છું. ગુડ. મધુ જી, વકીલાતનામા પર એમની સહી લઈ લો. પેન પ્લીઝ. ભેટ સોગાદ આપવાનું મેં બંધ કર્યું છે. વોટ અબાઉટ માય ફીસ? હા જી, એકવાર મારી મારી આ જમીન બસ છૂટી થઈ જાવ તો તમે માંગશો એટલા પૈસા હું તમને આપી દઈશ. આ પ્રોમિસ. ત્યાં સુધી આ કોરો ચેક છે, તમે કોરો ચેક રાખો. આઈ એમ ગિવિંગ યુ ધીસ બ્લેન્ક ચેક. અને તમને તમને જોઈએ એટલી કિંમત તમે ભરી લેજો બસ. જયકુમાર, બ્લેન્ક ચેક અને પ્રોમિસરી નોટ શરાફો લે, વકીલો નહીં. મારી ફી હું એડવાન્સમાં લઉં છું. એ ચૂકવવાની તમારી તૈયારી ના હોય તો તમે જઈ શકો છો. મધુ, એમને બહારનો રસ્તો બતાવો. એટલે તમે જઈનો કેસ હાથમાં નહીં લો? એ લોકોની મારી સાથે વાત કરવાની પણ કોઈ હેસિયત નથી. એ લોકોની કિંમત મારે મન ઝીરો છે, શૂન્ય, શૂન્યથી વિશેષ કાંઈ નહીં. આ રહી તમારી ફી. શું કિંમત આંકો છો તમે આની? આજ સુધી કરોડોની હતી, આજે તે કોડીની કરી નાખી. અરે કોડીની કિંમત તો આજે તમે મારા માતૃત્વની કરી નાખી છે. જિંદગી આખી તમારે ખાતર જીવતી રહી, તમારો પડછાયો બનીને, મારું સૌભાગ્ય બચાવવા, મારું અસ્તિત્વ ભૂસીને પણ હું તમારે ખાતર જીવતી રહી. પણ આજે તમે મારા માતૃત્વને ભૂસવા તૈયાર થયા છો, એ હું ક્યારેય સહન નહીં કરું. દીકરા સાથેનો સંબંધ તોડી નાખ્યો, એ પણ મેં સહન કર્યું. એના પર ખુન્નસ રાખ્યું, એ પણ સહન કર્યું. એને પાયમાલ કરતા રહ્યા, એ પણ મેં સહન કર્યું. પણ આજે તમે એના અસ્તિત્વને ભૂસવા તૈયાર થયા છો, એ મારાથી ક્યારેય સહન નહીં થાય. સગી દીકરીના મોત માટે જવાબદાર દીકરાનો પક્ષ લેતા તને શરમ નથી આવતી પ્રભા? અરે આ સવાલ તમે તમારી જાતને પૂછી જુઓ મિસ્ટર અધિકારી. અરે આપણું જ લોહી, આપણું સંતાન ફૂટપાથ પર ભૂખે મરતું હોય અને આપણે એના મા બાપ થઈને વૈભવમાં આળોટતા હોઈએ, એની તમને શરમ નથી આવતી? એક વાત કાન ખોલીને સાંભળી લે પ્રભા, મારે કોઈ સંતાન નથી, હું નિસંતાન છું. અને છતે સંતાને પણ તમે નિસંતાન જ રહેશો. તમને સંતાનની વેદના ક્યારે નહીં સમજાય, કારણ કે તમે પુરુષ છો. અરે પુરુષ તો સંતાનના જન્મ વખતે એનો હર્ષ મનાવતો હોય છે, પણ એના જન્મની વેદના તો એની મા સહન કરતી હોય છે. એટલે એની વેદનાના શૂળ મને ભોગાય છે, તમને નહીં. કારણ કે મારા લોહીમાંથી, મારા હાડચામમાંથી બનેલો આ મારો પિંડ છે. જય પ્રભા, કે તારું ને મારું લોહી અલગ છે, પણ તારા ને તારા સંતાનનું લોહી તો એક જ છે ને. એટલે હું બધું સહન કરીશ, પણ એને નહીં કરવા દઉં. મારાથી હવે આ વૈભવમાં સુખનો એક શ્વાસ પણ નહીં લેવાય. અરે રહીશ એની સાથે ફૂટપાથ પર ભૂખે મરીશ, પણ આ ઘરમાં તો હવે હું નહીં જ રહું. ચાલ દીકરા. મધુ, તે જઈને ફોન કરીને અહીં આવવાનું કહ્યું છે ને? હા, એ આવતો જ હશે. બસ તો આવે ત્યારે આ પેપર્સ પર એની સહી લેવાની છે, મને યાદ અપાવજો. સમર્થ, સાચું કહું, આ દિન સુધી હું એમ માનતો હતો કે તું જઈની બધી જ મિલકતો લીલામ કરાવી અને એને રસ્તા પર લાવી દેશે. મધુ, જ્યારે આપણું પોતાનું કોઈ આપણને છોડીને ચાલી જાય ત્યારે સમજાય છે કે જીવનમાં આપણે શું ગુમાવ્યું છે. જુઠ્ઠું બોલો છો તમે. આખી જિંદગી તમે મારાથી જુઠ્ઠું બોલતા રહ્યા. 5-5 વર્ષથી તમે તમારું દુઃખ છુપાવતા રહ્યા. મારાથી, તમારા અસ્તિત્વથી, તમારી પત્નીથી શું કામ? જો જો ભાભી, મેં જ એને
તમે પણ મને છેતરી છે મધુભાઈ. અરે એમણે તો એમની બીમારી મારાથી છુપાવી, પણ તમે પણ મને ન જણાવ્યું. ભાભી માન્યું માન્યું કે મેં આમની બીમારી તમારાથી છુપાવી છે, પણ આજે આજે અમારી દોસ્તીની આણ તોડીને પણ મેં તમને જણાવ્યું ને. અરે જીવતરના જનૂનમાં તમે તમારો જીવ દાવ પર લગાવવા તૈયાર થયા તો પછી ઓપરેશન કરાવીને મારો જીવ બચાવવાની શું જરૂર હતી? જુઓ, આજ સુધી મેં તમારી પાસે કંઈ નથી માગ્યું, કારણ કે માગ્યા વિના તમે મને બધું આપી દીધું છે. પણ આજે માગું છું દીકરાનું નહીં, મારું સુખ, મારું સૌભાગ્ય. પ્રભા ખરેખર મને પ્રેમ કરે છે ને, હું કઈશ એમ કરીશ. હા, હું કઈશ એમ વર્તીશ. હા, મને પ્રોમિસ આપ. જય. પપ્પા, હું દેવામાં ડૂબી ગયો, તમે મને બચાવ્યો છે. પપ્પા, જે વસ્તુ મેં બધી ગુમાવી દીધેલી બધી તમે પાછી મેળવી આપી છે. પપ્પા, તમારું અરુણ કેવી રીતે ચૂકવું મને ખબર નથી. મારી મહેનતને તમારા અનુભવના સાથની જરૂર છે. પપ્પા પ્લીઝ, મારા અનુભવનો સાથ જોઈએ છે ને, તો આ પેપર્સ પર સહી કર. સહી કરતા પહેલા તે પૂછું નહીં કે આ શાના પેપર્સ છે? એમાં પૂછવાની શું જરૂર છે? એ પેપર્સ છે જેના પર સહી કરવાની તે 5 વર્ષ પહેલા ના પાડી હતી. આ ઘરનો પાવર ઓફ એટર્ની. હવે આ ઘર મારું માત્ર સમર્થ અધિકારીની માલિકીનું છે. લાવ મધુ, પેપર્સ લાવ. આમાં આમાં શું છે પપ્પા? મારું વારસાખત, મારું વસિયતનામું. આથી હું સમર્થરાય ત્રિલોકરાય અધિકારી આ સાથે જાહેર કરું છું કે મારી તમામ સ્થાવર જંગમ મિલકત સમર્થ અધિકારી ટ્રસ્ટને નામે કરું છું. આ ટ્રસ્ટના ટ્રસ્ટી પદે મારા પ્રિય મિત્ર મધુસૂદન શાહની નિમણૂક કરું છું. જે દીકરાઓ મા બાપને તરછોડી દીધા હોય, જે દીકરાઓએ મા બાપની મિલકત પચાવી પાડી હોય, એ લોકોને પોતાના દીકરા સામે કાયદેસરની લડત લડવા માટે આ ટ્રસ્ટ આર્થિક સહાય કરશે. મારું આ વડીલોપાર્જિત ઘર જે હવે માત્ર મારું છે એને વૃદ્ધાશ્રમમાં ફેરવવાની જોગવાઈ કરું છું, જેનો કારોબાર સમર્થ અધિકારી ટ્રસ્ટનો રહેશે. એની દેખરેખ મારો મિત્ર મધુસૂદન શાહ કરશે, જેનો મલબાર હિલ પરનો લક્ઝુરિયસ ફ્લેટ જે હવે મારા નામે છે એ હું મધુસૂદન શાહને આપું છું. એમ નવી સમજતી પ્રભા, તારા દીકરાને હું રસ્તે રજળતું કરું છું. બસે સ્ટેશનથી 20 મિનિટના અંતરે આવેલો એક 1 રૂમ કિચનનો ફ્લેટ એને માટે લઈ રાખ્યો છે, કારણ કે ત્યાંથી એ રોજ ટ્રેનમાં મુસાફરી કરશે તો જ એને સમજાશે કે સંઘર્ષ જ જીવનનો પર્યાય છે. ના, ફ્લેટ પણ એને એટલા માટે આપું છું કે મારો દીકરો છે અધિકારની રૂએ નહીં. એણે મને શીખવાડ્યું કે દુનિયા જે ભાષા સમજતી હોય એ જ ભાષામાં આપણે વાત કરવી જોઈએ. દીકરા, જીવનમાં ટૂંકા રસ્તા જેવો લાંબો માર્ગ એક પણ નથી. બાપ તરીકે એક શીખ જરૂર આપું છું. ઈમાનદારીથી પૈસા કમાવાના બધા જ રસ્તા બંધ નથી થઈ ગયા. જે દિવસે તું ઈમાનદારીના રસ્તા પર ચાલી નીકળીશ એ દિવસે આગળ જતા ક્યાં કોઈક મુકામે કદાચ આપણો મેળાપ થશે, જ્યાં હું તારો સ્વીકાર કરી શકીશ અથવા તો તું મારો સ્વીકાર કરી શકીશ. પ્રભા, 30 વર્ષ પહેલા મારી પાસે કઈ નહોતું, ત્યારે તું મારો હાથ પકડીને ચાલી નીકળી હતી મારી સાથે. જો આજે 30 વર્ષ પછી પણ મારી પાસે કઈ નથી, આવીશ મારી સાથે? તે પૂછ્યું નહીં કે આપણે ક્યાં જઈએ છે? ક્યાં? અંબાજી, દીકરાના ઘરે દીકરી માગવા.